કશાય ઓછા કરો તો જ આત્મા ક્યારે ઓછા થાય? કશાય ઓછા ક્યારે થાય? કશાય ક્યારે ઓછા થાય? તપ કરે, તપ કરે તો ના, તપ કરે તો વધારે કશાય થઈ જાય, તપ્યો થઈ જાય. આમ આમ દિવાળી તો આપતા પેલા હરી ઉઠે, ભડકો થઈ જાય. જો એક તો તપ્યા તો તપેલી તપી ગયેલું તો છે જ લોકો. ભગવાન મહાવીર મહાવીરે છ મહિના સુધી તપ કરેલું ને? કોને? ભગવાન મહાવીરે. ભગવાન તો કરવા રે, કારણ કે ઠંડા હતા. આ તો બળી ગયેલા, તપી ગયેલા જ છે આ લોકો. કોને શું તપ કરવાનું? તપી ગયેલા તપ કરાવીએ તો પછી દિવાળી હિસાબ આપતા પેલા હરી ઉઠે. તમે જાણો તપિયા બહુ ક્રોધી હોય, ક્રોધી છે. એવું તો એક તપ જે કરે છે બહુ ક્રોધ કરે છે, એમ જ કે છે. ભગવાન તો ઠંડા હતા, જેમ જેમ તપ વધે તેમ ઠંડા હતા. આમાં કશું ફળે નહીં, જો પુણ્ય બંધાય ભૌગોલિક સુખો મળે, ભૌગોલિક સુખ વધે, પુણ્ય બંધાય. આવતા ભાવ બંધ એટલે આવતા ભાવ ના પાછળ પાપો વધારતો જાય. પુણ્ય જે બાંધે એ પાપાનું બંધી પુણ્ય કહેવાય ને. અત્યારે જે પુણ્ય બાંધે તે પછી પાપાનું બંધી પુણ્ય ને, એટલે પછી આવતા ભાવમાં પાપ વધારે થાય ને. કયું પાપાનું બંધ? આજે આ કહ્યું ને આપણે તપ થાય એનાથી પુણ્ય બંધાય. પુણ્ય બંધાય, પાપાનું બંધી ને પછી પાપ વધારે થાય ને, રાજા થાય એ થાય ગમે તે. એ તો પાપાનું બંધી હોય, પાપ વાળું બંધ્યું હોય તો પાપાનું બંધી હોય. જો નહી તો પુણ્યાનું બંધી પુણ્ય થાય. સારા ભાવ થી કરેલું હોય, બિલકુલ શાંત ભાવે, કોઈ હેરાન કરે તો શાંત ભાવ રે. બેન નો તો, બેન નો છે સવાલ. મીતા બેન એ તપ કર્યું, એમનો સવાલ છે. તપ અત્યારે તો તપ કરવાથી ઉલટું કશાય વધારે થઈ જાય છે. તપ નો ફળ શું? પ્રશ્ન કશાય વધારે થાય તપ કરવાથી, છતાં સારું કરવું. બીજે નહીં તો પછી બીજે રસ્તે ઊંધે રસ્તે જતું રહેશે, ઊંધે રસ્તે જતું રહેશે. તપ કરવા આ તો ભગવાન નામ પર થાય ને, આટલું તપ. મહાવીર ભગવાન ના નામ પર થાય છે. તપ કરીએ શું વેદના થાય છે બેન? શું વેદના થાય છે? શું વેદના થાય છે એમ પૂછે દાદા. હાથપગ દુખે ને પેટમાં દુખે, તો શારીરિક હાથપગ દુખે, પેટમાં દુખે, એ દુખે તીકડે કોને ગાળવા પડતી હતી? ભગવાન નું નામ લેવાનું કે ગાળ શું દેવાની? એમ ભગવાન નું નામ દેવાનું તો આપડી એની મેરે થાય ત્યારે તો કોઈ કહેવા જાય નઈ ને. આપડે જતા હોય રસ્તામાં અને ડુંગર પરથી આવડો દેખાડો બળતક બળતો આવ્યો અને આપણી ઉપર પડ્યો અને લોહી નીકળ્યું તો આપડે ઉપર જોઈ દે, કોઈ દેખાતો નથી એટલે જોઈ કોઈ ગાળો પાડીએ સીકડે કેમ? એમ નિમિત્ત ને નિમિત્ત તો પછી તેવું આ મહી દુખે તેમાં ગાળું વળે. બોલવાનું શું? ચૂપ તેરી બી ચૂપ, મેરી બી ચૂપ. અને નાના છોકરા આવડી કોકરી મારી હોય મારા માર કરી કેટલા ભયંકર અજ્ઞાનતા છે. ખુબ જોશ માં ફેરવે તો પંખાની પાંદડીઓ દેખાય ખરી. એમ જયારે મોહ જોશ માં હોય ને ત્યાં જગત ની કોઈ ચીજ ભાન જ ના આવે, દેખાય જ નહીં કશું. મોહ હોય તો મોહ, જો બેભાન પડવું થઈ જાય, મોહ નામનો પંખો પડતો હોય એટલો બધો જોશ માં મોહ ફર્યા કરે એટલે દેખાય જ નહીં. એ મોહ ઓછો થતો જાય તેમ પાંદડી દેખાતી જાય, મોક્ષ દેખાતો જાય. હા, મોહ ઓછો થતો જાય જેમ દેખાતું જાય તારા આત્મા નો અનુભવ થતો જાય, ત્યાર પછી એને ખાતરી થાય. એ છે કઈ જ નહીં. હા, નહીં તો દર્શનમાં નહીં તો એમને પાંદડી દેખાય નહીં, એમને પેલું ચકડ્યું એટલું જ દેખાય. એવો મોહ છે, મોહ નો સ્વભાવ. લોકો કહે મોહ એટલે શું? તાર પ્રવીણ ભી આમ ખરેખર સારા માણસ દેખાય છે, પણ એક શીશી પૈ દીધી હોય તો હું મહાવીર છું હું તેમ છું બોલે આપડે જોઈએ ચડી આવે. એ મોહ ચડ્યો કેવાય. શું કહ્યું? એનું નામ જ મોહ. પોતાનું સ્વરૂપ ભૂલી જવું અને બીજા સ્વરૂપ આરોપણ કર્યા જ કરવું, માહિત છું ને એ નમો. અત્યારે હું પ્રવીણભાઈ છું એ તમને ખાતરી છે, બીજી કઈ ખાતરી નથી. આજે હું પ્રવીણભાઈ છું.
હું પ્રવીણ બી છું એટલી જ ખાતરી છે ને, કેટલો બધો મોહ. હું પ્રવીણ બી છું જે તમે છો એ જાણતા નથી. માય નેમ ઇઝ પ્રવીણ બી લખો છો ને, અહંકાર કરે છે. પ્રવીણ ભાઈ છું એ હું પ્રવીણ ભાઈ છું એનું નામ જ અહંકાર. તમે જે છો એ નથી જાણતા અને તમે નથી એ આરોપ કરો છો એનું નામ અહંકાર.